गांधीधाम नगर निकायनी चूंटणीमां भाजपना केटलाक उमेदवारे खोटा सोगंदनामा रजू करता राट मची जवा पाम्यो छे। फॉर्म रद्द करवा मांग। प्रतिनिधि एक विस्तृत अहेवाल। कच्छना गांधीधाम नगरपालिका खाते भारतीय जनता पार्टी उम्मीदवार द्वारा नामांकन पत्र में खोटा सोगंदनामा रजू करवामां आवता भारे खळभळाट मची जवा पाम्यो छे। आ संबंधित आक्षेप अपक्ष उम्मीदवार अने आम आदमी पार्टी उम्मीदवार द्वारा नोडल अधिकारी समक्ष एक आवेदन पत्र पाठवी तात्कालिक असरथी आ खोटा सोगंदनामा जे रजू करवामां आव्या छे उम्मीदवारी पत्रक रद्द करवा माटेनी पण मांगणी करवामां आवी छे। भारतीय जनता पार्टीना उम्मीदवार वोर्ड नंबर 2, 3, 6 અને 9 પર ઉમેદવારી નોંધાવી છે, જેમાં ખોટા સોગંદનામા નામાંકન પત્રમાં રજૂ કર્યાવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તાત્કાલિક અસરથી ચકાસણી દરમિયાન આ ફોર્મ રદ કરવાની માગણી કરવામાં આવી છે અને આ બાબતે ઉચ્ચ કક્ષાએ ચૂંટણી જે રાજ્યના ચૂંટણી વડા છે તેમની સમક્ષ પણ રજૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તાત્કાલિક અસરથી યોગ્ય કરે એવી માગણી કરવામાં આવી છે। શું નામ છે તમારું? જીતેન્દ્ર ઠક્કર, આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ। અમને જાણ થતા નગરપાલિકાની ચૂંટણીઓની આજે ફોર્મ ચકાસણી હતી અને અમને જાણ થતા કે અંદર વોર્ડ નંબર 2, 3 અને 9માં ભાજપ દ્વારા 2માં અને 9માં ખોટા સોગંદનામા કરવામાં આવ્યા હતા અને વોર્ડ નંબર 3માં જે કમલ શર્મા છે એમના 2-2 ચૂંટણી કાર્ડ હતા, તેના માટે અમે વાંધા અરજી કરેલ છે। કચ્છ જિલ્લાના પૂર્વ કચ્છ જિલ્લાના પ્રમુખ જીતેન્દ્ર ઠક્કર તથા અપક્ષ ઉમેદવાર રતિલાલભાઈ ભાઈએ નોડલ અધિકારી સમક્ષ વાંધા રજૂ કરેલા છે। એમાં વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 6 અને 9 એમાં એવું છે કે સોગંદનામા ઉપર તમામે તમામ હકીકત એ સાચે સાચી જાહેર કરવી જોઈએ, એ સાચી જાહેર નથી કરી, ખોટી જાહેર કરી છે, તે ધ્યાન ઉપર આવતા પક્ષના પ્રમુખે લેખિતમાં વાંધો આપે છે અને જેમણે જેમણે સોગંદનામા ખોટા કર્યા છે તેમના ઉપર ગંભીર પ્રકારનો જે ગુનો દાખલ કરવો જોઈએ એવી પક્ષના પ્રમુખની માંગણી છે। એ લોકોએ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે, સોગંદનામું ખોટું ચલાવી લેવાય નહીં, સોગંદનામાની અંદર જે વિગતો છે તે ખોટી છે, ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોએ પોતાનો ગુનાહિત ઇતિહાસ છુપાવેલ છે, જેની હકીકત ધ્યાન પર આવતા તાત્કાલિક રીતે આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ જિલ્લાના પ્રમુખ જીતેન્દ્ર ઠક્કરે વાંધો નોંધાવે છે